ઇન્ટરનેશનલ યોગ દિવસ નિમિત્તે આજરોજ સાવલી તાલુકાના રાણિયા ખાતે યુનિવર્સલ મેડિકેબ કંપનીના યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આજરોજ 21 જૂને મોદી સરકારના આવ્યા બાદ 117 જેટલા દેશોએ યોગ દિવસની ઉજવણીનો ભાગ ગણી લીધો છે. આ દિવસે આ તમામ દેશોની અંદર મોટી માત્રામાં જનસંખ્યા એકઠી કરીને યોગ કરાવી એના વિશે સમજૂતી આપીને યોગનું મહત્વ અને તેની સાથે જ તેના વિશે જાણકારી આપવામાં આવે છે. આજરોજ સાવલી તાલુકાના ભાદરવાના રાણિયા રોડ ઉપર આવેલા યુનિવર્સિયલ મેડિકેબ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે કંપનીના સ્ટાફ કંપનીના કામદારો દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાથી પધારેલા ગિરીશભાઈ પટેલ દ્વારા કંપનીમાં સ્ટાફને કામદારોને યોગ કરાવીને યોગ કરવાથી વિશેષ થતા ફાયદા તેમજ તેની સાથે માહિતગાર કર્યા હતા અને યોગ કરવાથી શરીર તંદુરસ્ત ને નિરોગી રહે છે એવી સમજ પણ આપવામાં આવી હતી. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે 2015 થી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2015 થી યોગ આંતરરાષ્ટ્રીય દિન નિમિત્તે ડિક્લેર કરેલો છે. તે નિમિત્તે યુનિવર્સલ મેડિકેબ લિમિટેડ કંપની રાણિયા દ્વારા યોગ દિનનું આયોજન કરવામાં આવેલું છે અને તે નિમિત્તે યોગ ટીચર તરીકે શ્રી ગિરીશભાઈ પટેલને હાજર રાખી અને તેમની હાજરીમાં યોગનું બધાને નોલેજ આપવામાં આવ્યું છે. તેના વિશે, યોગ વિશે શું થાય છે, યોગ કેમ કરવાનો છે તે વિશે બધી એમ્પ્લોઈઝને અને સ્ટાફને માહિતી આપવામાં આવી છે. આપણે યોગ આપણા પોતાના શરીર માટે સ્વાસ્થ્ય સારું રહે, નિરોગીમય રહે, તમે તમારા જે મુક્ત રહો, શેનાથી આપણે રોગથી મુક્ત રહો, તમે શરીર તંદુરસ્ત રહે, સ્ટ્રેસમાં ના આવો, આ બધા અસંખ્ય કારણોને લઈને યોગથી બધું નિવારણ થઈ શકે છે અને આપણું સ્વાસ્થ્ય સારું રહી શકે છે. આપનું નામ સર? મારું નામ બાલકૃષ્ણ રમેશ ચંદ્ર ઠક્કર. હું યુનિવર્સલ મેડિકેબ લિમિટેડ કંપનીમાં સર્વિસ કરું છું.